સુરત શહેરના વેડ રોડ પંડોલ વિસ્તારમાં ફરીથી સૂર્ય મરાઠી ગેંગના સભ્યોએ જાહેરમાં એક યુવક પર તલવાર અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. મોડી રાત્રે કરેલો આ હુમલો સીસીટીવીમાં કેદ થયો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વેડ રોડ પંડોળ વિસ્તારમાં સૂર્યા મરાઠી ગેંગ અને ડાયા ગેંગ વચ્ચેના ગેંગ વોરની જૂની અદાવતમાં પટેલ ચંદ્રકાંત મુકેશ પર મધરાતે તલવાર અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગેંગના સભ્યોએ ચંદ્રકાંતને ઝડપી લઈ ઢીકા મૂકીનો માર માર્યો અને બાદમાં અન્ય લોકોએ આવી ચપ્પુ અને તલવારના ઘા ઝીકી દઈ નાસી ગયા હતા. જૂની અદાવતમાં થયેલા હુમલામાં ચંદ્રકાંતને સારવાર અર્થે કતારગામની પ્રાણનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બે યુવકો પર થયેલા હુમલામાં ચંદ્રકાંતને ગંભીર પહોંચી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તપાસ કરી જિગ્નેશ મેવાડા નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે. મર્ડરની ઘટના બની છે, શું હકીકત છે, આરોપી કોણ છે અને આ કઈ બાબતે હત્યા થઈ છે અને પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરે છે? કતારગામ પોલીસ સ્ટેશનમાં એક ખૂનની કોશિશ હતા રાઇટિંગનો ગુનો દાખલ થયેલો છે, જેમાં આપણા જે ફરિયાદી છે મૃત્યુ જોગી એમને આ ગુનાની ફરિયાદ આપેલ છે. તેમજ આ કામના ફરિયાદી તથા તેમના બીજા મિત્રો ચંદ્રકાંત ઉર્ફે ચિરાગ, આઝાદ ખાન, વિશ્વનાથ વગેરે પોતાના વાહનોમાં ધ્રુવ તારક સોસાયટીના ગેટ નંબર 1 પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન જ આ ધ્રુવ તારક સોસાયટીમાં રહેતા અભિષેક વર્મા, હિતેન્દ્ર મેવાડા, મી તથા ઉર્ફે મોન્ટુ તથા બીજા ચારેક વિષમો ભેગા મળી એક સામ થઈ અને ગેરકાયદેસર મંડળી રચી અને આ કામના જે ફરિયાદી તથા તેના મિત્રોને કહેવા લાગેલા કેમ ઉભા રહેલો છો, કેમ જોરથી બોલો છો એમ કહીને એમની સાથે ઝઘડો થયેલો. એ દરમિયાન જ આ કામના જે ફરિયાદી છે એમની પર આ કામના તોમરદારોએ છરી તથા તલવાર વડે હુમલો કરેલો હતો. એમના માથાના ભાગે તથા જમણી બાજુના ભાગે તથા પીઠ પાછળ એમને પર તલવાર તથા છરીથી હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી લીધી. એ દરમિયાન જ આ કામના જે ફરિયાદી છે એમનો મિત્ર ચંદ્રકાંત ઉર્ફે ચિરાગ એને પણ આ કામના જે તોમરદારોએ ઘેરી લીધેલો હતો અને તેની પર તલવાર તથા છરી વડે એની પર હુમલો કરી અને એનું મોત નિપજાવેલ હતું. એ બાબતનો ગુનો કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે અને કતારગામ પોલીસ આ ગુનાની અમલ તપાસ ચલાવી રહી છે. સાહેબ, આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. હા, આ ગુનાની જે ઘટના છે નજીકના જે સોસાયટીમાં તેના છે સીસીટીવી છે એમાં પણ કેદ થયેલી છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.